હેલો નમ્રતા સુમળ બી એ સેમેસ્ટર ફાઈવ અર્થશાસ્ત્ર તેમાં આપણે પેપર નંબર પંદર આર્થિક વિચારોનો ઇતિહાસ એક તેની અંદર આપણે યુનિટ ચાર રોબર્ટ થોબસ માલથસ તેમાં આપણે તેમનો જીવન પરિચય તેના તત્કાલીન પરિસ્થિતિની જે અસર છે તે અને જે માર્શલે પોતાનો વસ્તીનો જે સિદ્ધાંત રજૂ કરેલો છે તેના વિશેની આ યુનિટની અંદર આપણે ચર્ચા કરવાની છે તો પહેલાં આપણે જોઈએ તો માલથસનો જીવન પરિચય તો માલથસનો જીવન પરિચય છે તેની અંદર સંસારમાં ક્યારેક ક્યારેક કેટલાક એવા મહાપુરુષો પણ જન્મ લેતા હોય કે જે પોતાના વિશે અને ભાવિ પેઢી વિશે શું વિચારતા હશે તથા શું વિચારોનું સ્થાન છે તે પ્રાપ્ત કર્યા વગર જ કે ચિંતા કર્યા વગર જ તેના વિચારો છે તેની અંદર રજૂ કરવામાં આવેલા છે અને બીજી વસ્તુ છે કે રોબર્ટ થોમસ માલથસ જે છે તેના આર્થિક વિચારોની ઇતિહાસમાં ભાગ્યે જ કોઈ અર્થશાસ્ત્રીઓ તેનું નામ છે એ વિવાદાસ્પદ એટલે કે માલથસ જેટલું જ રજૂ કરવામાં આવેલું છે માલથસનો જન્મ ઇંગ્લેન્ડમાં રોકરી નામના સ્થળે સત્તરસો ને છાસઠની અંદર થયેલો હતો અને તેના પિતા થોમસ ડેલિયન માલ્થસ એક વકીલ તરીકે તથા ડેવિડ હ્યુમ અને પ્રસિદ્ધ દાર્દનીશ રૂસો તેના મિત્ર તરીકે હતા સત્તરસો ને ચોર્યાસીમાં માલથસને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં દાખલ કરવામાં આવેલા તેણે સત્તરસો ને અઠ્યાસીમાં બી એની પદવી છે એ પ્રાપ્ત કરી ગ્રીક તથા લેટિન ભાષામાં પણ તેને ગણિતમાં પુરસ્કારો પ્રાપ્ત કર્યા ઈસવીસન સત્તરસો ને એકાણુંમાં તેમણે એમ એની પદવી પ્રાપ્ત કરી શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ તેઓ પોતાના જન્મસ્થાન રોકરીમાં જ ગિરજાઘરમાં કામ કરવાનું શરૂ કર્યું અને એકત્રીસ વર્ષની વયે તેઓ પાદરી બની ગયા ઈસવીસન સત્તરસો ને નવ્વાણુંમાં માલથસ યુરોપ મુસાફરી ગયા પરંતુ તેમાં યુરોપમાં અશાંતિ પેદાને થવાને કારણે તેઓ ફ્રાન્સ નોર્વે સ્વીડન સ્વિટરલેન્ડની મુસાફરી કરી અને પાછા તેઓ ઇંગ્લેન્ડમાં વસવા લાગ્યા તેમાં તેણે આડત્રીસ વર્ષની ઉંમરે લગ્ન કર્યા અને સંતાનમાં તેને એક પુત્ર અને બે પુત્રી તરીકે જોવા મળે છે અને તેમાં માલ્થસ અઢારસો ને પાંચની અંદર જે ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં હર્ટ ફાયર પ્રાપ્ત કરી તેઓને હેબ્રી નામના સ્થળમાં નવી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જે કોલેજ છે તેમાં ઇતિહાસ અને રાજ્યશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે તેઓની નિમણૂક કરવામાં આવી અને ઇકોનોમિક ક્લબની અંદર જે પોલિટિકલ ઇકોનોમી છે તેના ક્લબના સ્થાપક તરીકે તે ઓળખવામાં આવ્યા તે પોતાના જમાનામાં એક ચિકારદક્ષી તરીકે ગણાતા હતા તેથી તેણે પોલેન્ડમાં ગરીબ માટેના કાયદા અને અનાજ અંગેના કાયદાના ઘડતર માટે તેઓએ વસ્તી ઉપરની વિવિધ સંમતિઓ સમક્ષ જુબાની આપી હતી અને તેઓએ અઢારસો ને ચોત્રીસમાં આ મહાન વિચારકનું જીવન છે એ રૂજાઈ ગયો એટલે કે તેનું મૃત્યુ પણ અઢારસો ને ચોત્રીસમાં તો આ બાબત હતી જીવા રિકાડોના જીવ માલથસના જીવન પરિચયની હવે આપણે જોવાનું છે કે તેને કેટલાક પુસ્તકો લખેલા છે તેમાં પ્રકાશનો તેના તો માલથસે સૌ પ્રથમ ઈસવીસન સત્તરસો ને છન્નુંમાં પુસ્તક લખેલું તેમાં વિલિયમ પટના શાસનની આલોચના કરવામાં આવેલી હતી તેને ભવિષ્યની જે પ્રિન્સિપલ ઓફ જે પોલિટિકલ જે કંપની છે તેની અંદર પણ સમાજની જે વ્યવસ્થા રજૂ કરવામાં આવેલી હતી તેના વિશેની અંદર એને વાત કરી હતી પછી પોપ્યુલેશન વિશેની એને વાત કરેલી છે અને તેમાં અઢારસો ને ત્રણની અંદર પોતાનું દ્વિતીય સક્ષરણ દ્વારા પ્રકાશિત થયેલું પુસ્તક છે માલથસનું રજૂ કરવામાં આવેલું હતું તેમાં તેને જનસંખ્યા ઉપરના નિબંધો લખેલા હતા અને માનવીય સુખ ઉપરના કેટલા ભૌતિક અને વર્તમાન અસરો થાય છે તેના માટેની રચના છે તેની અંદર રજૂ કરવામાં આવેલી હતી અઢારસો બેની અંદર તેનું પુસ્તક પ્રિન્સિપલ ઓફ પોલિટિકલ ઇકોનોમી જે તેનું મેન પુસ્તક તરીકે ઓળખાય છે કે તેની અંદર માલથસના મૃત્યુ પછી અઢારસો ને છત્રીસમાં તે પ્રકાશિત કરવામાં આવેલું હતું એટલે કે આપણું માલથસનું કોઈ પુસ્તક વિશેની માહિતી પૂછે તો આપણે તરત એવું કહેવું પડે કે માલથસનું પુસ્તક છે પ્રિન્સિપલ ઓફ પોલિટિકલ ઇકોમી ઇકોનોમી તેને એ પુસ્તકની રચના કરેલી છે પછી આવે છે કે માલથસની રુચિ છે તે વિશાળ સ્વરૂપમાં જોવા મળે છે અને તેને કારણે કેટલાક જે મિત્રો છે તેમાં ગાઢ સંબંધ છે એ રહેલા જોવા મળે છે અને રૂબરૂપ વિચારોને કારણે તેનું મંતવ્ય છે એ રજૂ કરવામાં આવેલું છે પછી આવે છે કે માલથસ પર તત્કાલીન પરિસ્થિતિની અસર કે માલથસ જ્યારની જે પરિસ્થિતિમાં રહેલા હતા તેના પરિસ્થિતિ પ્રમાણે તેની અસર છે કેવી થાય છે તેની માહિતી એ તેની અંદર દર્શાવેલી જોવા મળે છે જનસંખ્યામાં વૃદ્ધિ પહેલો મુદ્દો તેની અંદર એવું કહેવા માંડે છે કે પહેલાં જનસંખ્યામાં વૃદ્ધિ થાય કે અઢારમી સદીના પૂર્વમાં ઇંગ્લેન્ડની ખેતી છે એ વધુ સમૃદ્ધ હતી પરંતુ માલથસ જ્યારે ઘડતર કરી રહ્યા હતા ત્યારે અઢારમી સદીના ઉત્તરાધ ભાગમાં ઇંગ્લેન્ડના નબળા પાકોના ચક્ર છે એ ચાલુ થઈ ગયું અને આથી વસ્તી એટલી બધી વધુ જણાવા લાગી અને જેનું ભોરણ પોષણ કરવું મુશ્કેલ બની ગયું હતું અને ગરીબાઈનું સામ્રાજ્ય જોવા મળતું હતું ભૂખ્યા બેકારી બીમારી વગેરેનું પ્રમાણ છે તેની અંદર જોવા માંડ્યું અને આવા જે નિયમો કામ કરે છે તેમાં જે અનાજની પરિસ્થિતિ હતી જે કાયદો બહાર પાડવામાં આવેલો તો તેની અંદર અંતિમ વર્ષોમાં તેઓએ આ વર્ણન એ રજૂ કરેલું જોવા મળે છે એટલે એણે કીધું છે કે ભાઈ જનસંખ્યામાં વૃદ્ધિ થવાને કારણે બીમારી છે ભૂખમરો છે બેકારી છે વગેરે વસ્તુ છે તેની અંદર જોવા મળે છે અને તેના કારણે વસ્ત્રહીન લોકો પણ બનતા જોવા મળ્યા છે એટલે જનસંખ્યામાં વૃદ્ધિ થવાને કારણે પણ કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે પછી આવે છે ઔદ્યોગિક ક્રાંતિ તો ઔદ્યોગિક ઔદ્યોગિક ક્રાંતિ એવી વસ્તુ છે કે તરત અમલ કરવામાં આવેલો નહોતો પરંતુ એક બાજુ મુઠ્ઠીભર મૂડીપતિ વર્ગ અને બીજી બાજુ શ્રમિકો શ્રમિકનો વર્ગ છે એ જોવા મળતો હતો માલથાસ એવું જોવા મળ્યું છે કે તેમાં જેમ જેમ ઔદ્યોગિક ક્રાંતિ થતી ગઈ છે તેમ તેમ મૂડીપતિ વર્ગ પ્રતિભાશાળી બનતું ગયું અને બીજી બાજુ તેના પ્રસિદ્ધ ઇતિહાસકારો જે થોમસ ગ્રીન છે તેને આઈલેન્ડની સ્થિતિનું વર્ણન કરતાં લખ્યું છે અને તેમાં કુશાસનના અભિશાપની સાથે સાથે ગરીબાઈનો અભિશાપ પણ જોડાયો હોય તેવું આપણે જાણી શકીએ છીએ અને તેની જે દુર્દશા છે તેમાં નર્ગકાર નર્કની જે પરિસ્થિતિ હોય તેવી કરી નાખેલી જોવા મળે છે એટલે કે ઔદ્યોગિક ક્રાંતિ પણ માલથસનામાં તો એવું કહેવા માંગેલું છે કે જેમ જેમ વિકાસ થતો જાય છે તેમ બેરોજગારી બીમારીની નિર્ધનતા વધી રહેલું હોય તેવું એને જણાવેલું છે પછી આવે છે વ્યાપારવાદીઓના વિચારોની પ્રતિક્રિયા વ્યાપાર વાણિજ્યવાદીઓ એમ માનતા હતા કે દેશની સમૃદ્ધિ શક્તિ વધારો કરવા માટે જે વસ્તીનો વધારો થવો જરૂરી છે પરંતુ વાણિજ્ય યુગની અંદર જે પ્રકૃતિવાદના પ્રેરણા હતા ત્યારે તેને એવું કીધું છું કે જીવન નિર્વાહના સાધનોનો પુરવઠો છે એ મર્યાદિત છે પરંતુ તેની સામે ભરણ પોષણ કરવા માટે સ્વયં વ્યવસ્થા હોવી જરૂરી હોય તો એટલે કે પુરવઠાની સંખ્યા છે જે સાધનો છે એ મર્યાદિત પ્રમાણમાં છે પરંતુ સામે જેનું પ્રમાણ છે વસ્તીનું પ્રમાણ છે તે અર્ય અમર્યાદિત જોવા મળે છે એટલે માણસોની જે જરૂરિયાતો છે તે અમર્યાદિત હોવાને કારણે કેટલું ભરણ પોષણ છે તે આપણે કરી શકતા નથી અને તેના કારણે દુઃખદ પરિસ્થિતિ આવે અને તેના દુઃખદ પરિણામ પણ જોવા મળતા હોય છે જેની ઉત્પત્તિની અપેક્ષા ઓછી હોય માંગની જરૂરિયાત વધારે હોય જન્મદરમાં વધારે વધારે ઉત્પાદન થતી હોય તેની અંદર માંગની અપેક્ષા છે એ વધુ જોવા મળે અને તે મુજબ જન્મદર ઓછો કરી દઈએ તો માલથસના જે પૂર્વ વિચારકો છે તેમાં વસ્તીને આવકારતા જોવા મળે છે વસ્તી વધારો અનુચિત પુરવાર થયો તેવું માનવામાં આવે છે અને વાસ્તવમાં તે વ્યાપારવાદી વિચારધારાની ઉલટી દિશામાં જે વિચાર પ્રેરણા કરવામાં આવેલી છે તે યોગ્ય રીતે કામ કરતી જોવા મળે છે પછી આવે છે માલથસના સમકાલીન જે વિચારકો છે તેની રચના તો માલથસના જે સમકાલીન વિચારો છે તેમાં ડેવિડ હ્યુમ પોતાના પુસ્તક એસે ઓન ધ પોપ્યુલેશન એન્ડ એન્ડિકેશન નેશન તરીકે તેને આ પુસ્તક છે ડેવિડ હુમે લખેલું છે તેમાં તેને એવું કીધેલું છે કે સમૃદ્ધિની પાછળ અતિ વસ્તી અતિ જરૂરિયાત અને ઊંચા મૃત્યુદરનું આગમન કરતી હોય તેવું કહેવામાં આવે છે બીજી બાજુ છે સર વોલ્ટેન રેલે પણ પોતાના પુસ્તકની અંદર એવું રજૂ કર્યું છે કે યુદ્ધ કે બીમારીઓનું ઉપર જો નિયંત્રણ લાદવામાં નહીં આવે તો જનસંખ્યા એટલી બધી વધી જશે અને તેના કારણે તેનું ભરણ પોષણ કરવું બહુ કઠિન બને છે અને તેના કારણે મૃત્યુની સંખ્યા પણ વધારો થતો જોવા મળે તેની અંદર દુષ્કાળ છે પૂર છે કુદરતી કંઈ પણ આપત્તિઓ છે તેની અંદર કામ કરતી જોવા મળશે એટલે તેને બાબતની અંદર માલથસે જે ચર્ચા કરેલી છે તેમાં આર્થિક સામાજિક રાજનૈતિક જે પરિસ્થિતિ છે તેનો કેવો પ્રભાવ પડેલો છે તેના વિશેની તેની અંદર એને વાત કરેલી છે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળી છે ત્યારે આપણે થોમસ માલ્થસ જે વસ્તીનો સિદ્ધાંત રજૂ કરેલો છે તેના વિશેની આપણે ચર્ચા કરીશું થેન્ક યુ